श्वान फरी शैतान बन्या। आ वक्त बे वर्ष की बाड़की ने मौत ने घाट उतारता लोग में रोष फाटी निकले। सूरत में रस्ता पर रखड़ता मौत नो खतरो। श्वान ना हुमला में घायल बाड़की नु थयु मौत। सूरतवासियों जीव पर आवी पड्यो छे जोखम। सूरत ना रोड पर भटकी रह्यु छे रखड़तु मौत। क्यारेक सूरत ना लोकोने आखला अड़फेटे ले छे, तो जो तमे आखला के रखड़ता पशुओं थी बचे गया तो रोड पर आतंक मचावता श्वान थी तो बची ज नहीं शको। छेल्ला केटलाय समय थी सूरत मा शिकारी श्वान रीतसर नो आतंक मचावी रह्या छे। खास करीने बाळकोने निशान बनावीने वारंवार हुमला करी दे छे। सूरतना खजोदमां रविवारे श्वानना हुमलामां गंभीर रीते घायल થયેલી પરપ્રાંતીય પરિવારની બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। બે વર્ષની બાળકીને શ્વાને 40 બચકા ભરી લીધા। બાળકીને શ્વાને માથા તથા ફેફસાના ભાગે બચકા ભરી લીધા। શ્વાનના હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી। 19 ફેબ્રુઆરીએ બાળકી રમી રહી હતી અને ત્યારે જ તેના પર શ્વાનનો હુમલો કરી દીધો। આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સુરતમાં શ્વાનના હુમલાથી 2 મહિનાના ગાળામાં 4 જેટલી ઘટના બની છે, જેને લઈને વાલીઓમાં ચિંતા વધી રહી છે। આ તરફ સુરતમાં શ્વાન કરડવાના જે આંકડા આવ્યા છે તે પણ ચોંકાવનારા છે। સરેરાશ દરરોજ 40 લોકોને શ્વાન બચકા ભરતા હોય તેવા આંકડા સામે આવ્યા છે। બીજા દિવસે બનાસકાંઠા પંથકની કેનાલ તૂટી, ભટાસણા માઇનોર કેનાલમાં પડ્યું 30 ફૂટ ગાબડું। બનાસકાંઠા પંથકની કેનાલો ખોખલી બની ગઈ હોય એમ છાશવારે અહીંયા ગાબડાની ઘટનાઓ બને છે। બે દિવસમાં 2 વખત ગાબડાની ઘટનાઓ સામે આવી। બુધવારે તખતપુરા કેનાલમાં ગાબડું પડ્યું, તો એક દિવસ બાદ ભટાસણા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો હેરાન પરેશાન થયા। સુઈગામના રડકા નજીક આવેલ ભટાસણા માઇનોર કેનાલમાં પડ્યું 30 ફૂટ જેટલું ગાબડું। કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। ભારતમાળા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટની બેદરકારીથી ગાબડું પડ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે। કેનાલની બાજુમાં જ ભારતમાળા પ્રોજેક્ટનું સાયફન બનતું હોવાથી કોન્ટ્રાક્ટરે કેનાલની બાજુમાંથી માટી લેતા કેનાલમાં ગાબડું પડ્યું। ચોંકાવનારી વાત તો એ છે કે ગાબડું પડ્યું છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જ કામગીરી ન કરાતા પાણીનો વેડફાટ થયો। જ્યારે જ્યારે પણ કેનાલો તૂટે ત્યારે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા હોય છે, જેથી ખેડૂતોનો ઉભો પાક તબાહ થઈ જાય છે। એક દિવસ પહેલા જ પાનેસડા પાસે જોરડિયાલી તખતપુરા માઇનોર કેનાલમાં 10-15 ફૂટનું ગાબડું પડ્યું હતું। કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, એરંડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ। લણણી સમય જ ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। અરવલ્લી પંથકમાં ગરીબોના અનાજ પર કોઈએ તરાપ મારી, ઘઉં અને ચોખાના કટ્ટામાં ઘટ હોવાની ફરિયાદ ઉઠી। કોણ છીનવી રહ્યું છે ગરીબોનું અનાજ? ગરીબોના અનાજમાંથી કોણ કરી રહ્યું છે કટકી? આવા સણસણતા સવાલ એટલે ઉભા થયા છે કેમ કે અરવલ્લી પંથકમાં ગરીબોને મળતા ઘઉં અને ચોખાના કટ્ટામાં ઘટ જોવા મળી। ઓછા વજનવાળા કટ્ટા દુકાનદારો સુધી પહોંચતા હોવાની ચોંકાવનારી ફરિયાદો ઉઠી। પુરવઠાના ગોડાઉન પરથી ઓછા વજનવાળા કટ્ટા દુકાનદારો સુધી પહોંચે છે, જેના કારણે દુકાનદારો ગ્રાહકોને આપવામાં આવતા અનાજના જથ્થામાંથી અનાજનું વજન કાપી લેતા હોવાની ફરિયાદો સામે આવે છે। ધનસુરા અન્ન નાગરિક પુરવઠા ગુજરાત રાજ્ય નિગમના ગોડાઉન પર ધનસુરા મામલતદારની ઉપસ્થિતિમાં કટ્ટાનું વજન ચેક કરવામાં આવ્યું હતું। ચોખાના 10 કટ્ટા અને ઘઉંના 10 કટ્ટાનું વજન કરવામાં આવ્યું, જે દરમિયાન વજનમાં ઘટ જોવા મળી। પુરવઠા ગોડાઉનમાંથી ઓછા વજનવાળા કટ્ટા દુકાનદારો સુધી પહોંચે છે અને જેના કારણે દુકાનદારો ગ્રાહકોને આપવામાં આવતા અનાજના જથ્થામાંથી અનાજનું વજન કાપી લેતા હોવાની ફરિયાદો સામે આવે છે। ગોડાઉનમાંથી જ અનાજના કટ્ટાની સંભરતીમાં ઘટાડશે તો છેલ્લે ગરીબનો જ કોળિયો છીનવાઈ રહ્યો છે। આ સમગ્ર કૌભાંડ જિલ્લા કે રાજ્યવ્યાપી થઈ રહ્યું છે। કોણ છીનવી રહ્યું છે આ ગરીબોનું અનાજ? શા માટે કટ્ટામાં અપૂરતા વજનનો જથ્થો ભરવામાં આવે છે? તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। રાજકોટના ધોરાજીના ઝાંઝમેર ગામે પોલીસ સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। પોલીસની દબંગગીરી સામે ગ્રામજનોએ સજ્જડ બંધ પાડ્યો। પોલીસની કનડગતના વિરોધમાં ધોરાજીનું ઝાંઝમેર ગામ સજ્જડ બંધ રહ્યું। ગ્રામજનોએ પોલીસની દાદાગીરીના આક્ષેપો વચ્ચે બંધનું એલાન આપ્યું હતું। બુધવારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી બંધ રાખવાનો નિર્ણય કર્યો। બંધના એલાન બાદ વેપારી ગ્રામજનોએ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને ધોરાજી પોલીસ સામે ભારોભાર રોષ ઠાલવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગામમાં તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા, તમામ દુકાનોને પણ તાળા લાગેલા હતા।
ગ્રામજનોના જણાવ્યા મુજબ દુરાજી પોલીસ દ્વારા વાહન ચાલકોને આડધડ મેમો આપીને દંડ ફટકારવામાં આવે છે. આ સાથે જ ઘણા વાહન ચાલકોના વાહનો પણ ડિટેઇન કરવામાં આવે છે. અમુક કિસ્સામાં તો પોલીસ દ્વારા હોટેલ કે દુકાન ઉપર પાર્ક કરેલ કે વાડી ખેતરેથી આવેલા ખેડૂત લોકો વાહન પાર્ક કરીને મજૂરને મજૂરી ચૂકવવા ગયેલા હોય તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી સામે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો ઉઠ્યો. ગ્રામજનોએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે પોલીસ દ્વારા દુરાજી તાલુકાના 29 ગામમાંથી માત્ર જાંજવેર ગામના લોકોને જ ટાર્ગેટ કરાય છે. આ તમામ મુદ્દાઓને લઈને રોષે ભરાયેલા લોકોએ બંધ પાડ્યો અને ગામ સજ્જડ બંધ રહ્યું. જોકે જેતપુર ડીવાયએસપી દુરાજી પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસની સમજાવટ બાદ દુકાનો ખુલી હતી.